ની વાત કરીએ તો રાજકોટના 15માં રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન થયું ત્યારે આજે રાજવી મનોહરસિંહજીની અંતિમ યાત્રા નીકળશે. મનોહરસિંહજીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાજકોટના રાજવી પેલેસમાં રાખવામાં આવ્યો છે. વહેલી સવારથી જ લોકો રાજવી મનોહરસિંહજીના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે. રણજીત વિલાસ પેલેસ ખાતે રાજવી મનોહરસિંહજીને 9 ગનની સલામી આપવામાં આવશે. તો મનોહરસિંહજીની અંતિમ યાત્રા ચાંદીના રથમાં તલવાર સાથે નીકળશે, જે બાદ રામનાથપરા સ્મશાન ખાતે મનોહરસિંહજીના પાર્થિવ દેહને અંતિમ દાહ આપવામાં આવશે. મહત્વનું છે કે રાજવી મનોહરસિંહજી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને રાજકોટના પેલેસમાં જ તેમની સારવાર ચાલતી હતી, જ્યાં સારવાર દરમિયાન મનોહરસિંહજી જાડેજાનું નિધન થયું હતું. છેલ્લા 3 વર્ષથી અલ્ઝાઇમરની બીમારીથી તેઓ પીડાતા હતા. મનોહરસિંહજી જાડેજા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ રાજ્ય સરકારમાં નાણામંત્રી અને આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. દાદાના હુલામણા નામે જાણીતા મનોહરસિંહજી સારા ક્રિકેટર પણ હતા અને રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન પણ તેઓ રહી ચૂક્યા છે. તો રાજવી મનોહરસિંહજીના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે થોડી જ વારમાં તેમની અંતિમ યાત્રા નીકળશે. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન માટે લોકો આવી રહ્યા છે અને સવારે 8 વાગ્યાથી તેમના અંતિમ દર્શન માટે જે રીતે તેમના દેહને મૂકવામાં આવ્યો છે અને લોકો તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રણજીત પેલેસથી, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો રાજકોટમાં તમામ લોકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. ગઈકાલે તેમનું નિધન થયું હતું ત્યારે 83 વર્ષની વયે તેમનું નિધન થયું. તેઓ અલ્ઝાઇમરની બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. રાજકોટના 15માં રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન થયું છે. તો આજે રાજવી મનોહરસિંહજીની અંતિમ યાત્રા નીકળવાની છે. થોડી જ વારમાં અંતિમ યાત્રા નીકળશે. મનોહરસિંહજીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાજકોટના રાજવી પેલેસમાં રાખવામાં આવેલો છે. ત્યારે વહેલી સવારથી જ લોકો રાજવી મનોહરસિંહજીના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે, તેમના અંતિમ દર્શન લઈ રહ્યા છે, તેમને યાદ કરી રહ્યા છે. રણજીત વિલાસ પેલેસ ખાતે રાજવી મનોહરસિંહજીને 9 ગનની સલામી પણ આપવામાં આવશે. મનોહરસિંહજીની અંતિમ યાત્રા ચાંદીના રથમાં તલવાર સાથે નીકળશે, જે બાદ રામનાથપરા સ્મશાન ખાતે મનોહરસિંહજીના પાર્થિવ દેહને અંતિમ દાહ આપવામાં આવશે. મહત્વનું છે કે રાજવી મનોહરસિંહજી છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા અને રાજકોટના પેલેસમાં જ તેમની સારવાર ચાલતી હતી, જ્યાં સારવાર દરમિયાન મનોહરસિંહજી જાડેજાનું નિધન થયું હતું. છેલ્લા 3 વર્ષથી અલ્ઝાઇમરની બીમારીથી તેઓ પીડાતા હતા. મનોહરસિંહજી જાડેજા કોંગ્રેસમાંથી તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા પાસેથી. રક્ષિત, જે રીતે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો અને હવે 10 વાગે તેમની અંતિમ યાત્રા નીકળવાની છે, શું વધુ માહિતી? ચોક્કસ મિથુન, ખાસ કરીને 8 થી 10 વાગ્યા સુધી છે તે દાદાના દર્શન માટે રાખવામાં આવ્યા હતા. તેમની જે ઓફિસ છે ત્યાં આગળ દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો છે તે આવી પહોંચ્યા છે. ત્યારે રાજકોટના જે લોકો છે તે પણ આવ્યા હતા, સાથોસાથ જે લોકો રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે તમામ લોકો છે તે આજે દાદાના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા. ત્યારે કહી શકાય કે 10 વાગ્યા છે તે હવે દાદાની અંતિમ યાત્રા છે તે નીકળવાની છે. ત્યારે આજે જ્યારે અંતિમ યાત્રા નીકળશે તે પહેલાં છે તે દાદા છે તે રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાં ઉપર લોકોને દર્શન આપવા માટે નીકળવાના છે. ખાસ કરીને જ્યારે અહીંથી જે રણજીત વિલાસ પેલેસ છે ત્યાંથી જ્યારે દાદાની યાત્રા નીકળશે તે પહેલાં તેઓને 9 ગનની સલામી છે તે પણ આપવામાં આવવાની છે, તે પણ તૈયારી છે તે કરી દેવામાં આવી છે. અને જે ચાંદીની બગી છે તેની અંદર દાદાની જે કહી શકાય દાદા છે તે રથની અંદર બિરાજ છે અને ત્યારબાદ તેઓ છે તે રાજકોટનું જે પેલેસ રોડ ઉપર જે આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આગળ દર્શન કરાશે અને ત્યારબાદ ઢેબર રોડ થઈને ઢેબર રોડથી જે ત્રિકોણબાગ ખાતે જે લાખાજીરાજ મહારાજની જે પ્રતિમા છે ત્યાં આગળ દર્શન કરવામાં આવશે અને ત્યારથી હાથીખાના વિસ્તારમાં જવામાં આવશે અને ત્યાંથી આગળ છે તે રામનાથપરા સ્મશાન ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં આગળ પણ તેમને 9 ગનની છે તે સલામી પણ આપવામાં આવશે અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે. જે રીતે દાદાની વાત કરીએ તો દાદા છે તે રાજકીય પક્ષ સાથે
સંકળાયેલા હતા અને સાથોસાથ સામાજિક જીવનની અંદર પણ તેઓ ખૂબ સારી એવી નામના ધરાવી રહ્યા છે. લોકોની અંદર છે તે દિલમાં વસેલા દાદા છે. દાદાનું નામ છે તે મનોહરસિંહજી જાડેજા છે, પરંતુ સૌ કોઈ લોકો તેમને દાદાના હુલામણા નામથી જ ઓળખે છે. અને આજે દાદાની જ્યારે 83 વર્ષની ઉંમરે જે નિધન થયું છે ત્યારે ન માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ સૌ કોઈ લોકોની અંદર છે તે દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે. ગઈકાલથી જ જ્યારથી દાદાના નિધનના સમાચાર હતા ત્યારથી જ ક્ષત્રિય સમાજ છે તે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહેતો અને તમામ લોકોની અંદર ક્યાંક દુઃખની લાગણી છે તે જોવા મળી છે. સૌ કોઈ લોકો દાદાની યાદ કરે છે, દાદાનો જે જીવનશૈલી હતી તેને પણ લોકો છે તે યાદ કરે છે. આજે પણ લોકો છે તે દાદાને યાદ કરી રહ્યા છે. ત્યારે આજે 10 વાગી ગયા છે અને ત્યારબાદ હવે કહી શકાય થોડી ક્ષણો બાદ છે તે નવગણની સલામી છે તે પણ દાદાને આપવામાં આવશે અને ત્યારબાદ અહીંથી છે તે ચાંદીના રથમાં દાદા બિરાજશે અને ત્યારબાદ રાજકોટના રાજમાર્ગ ઉપર દાદા છે તે જે રાજકોટની જનતા છે તેમને દર્શન આપશે અને ત્યારબાદ તેમને રામનાથ પરા સ્મશાન ખાતે લઈ જવાશે અને ત્યાં પણ તેમને નવગણની સલામી અપાશે અને ત્યારબાદ તેઓના અંતિમ સંસ્કાર છે તે વિધિવત રીતે કરવામાં આવશે. જી મિથુન. જી જી રક્ષિત, જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દાદાના જે પાર્થિવ દેહ પર જે ધ્વજ અર્પણ કરવામાં આવ્યો હતો તે પહેલાના વખતનો જે ધ્વજ છે જેમાં વચ્ચોવચ્ચ જે રેંટીઓ જોવા મળે છે તેનું ખાસ શું મહત્વ છે? ચોક્કસ મિથુન, ખાસ કરીને દાદા છે તે કોંગ્રેસની સરકાર સામે છે તે 3 વખત છે તે ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવી હતી અને ખાસ કરીને કોંગ્રેસની અંદર તેઓની એક સારી છાપ ધરાવતા હતા. ગુજરાત કોંગ્રેસના તેઓ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ તેમને ફરજ નિભાવી હતી. ન માત્ર એક રાજકારણી પરંતુ એક સામાજિક સેવા પણ તેમના દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવતી. એક રાજવી તરીકેની તેમની જે ઓળખ હતી તે પણ એક ઉમદા ઓળખ હતી, તેને પણ લોકો છે તે આજે યાદ કરી રહ્યા છે. ત્યારે કહી શકાય કે આજે જ્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા છે તે દાદાને જે દેહ પાર્થિવ દેહ છે તેના ઉપર એક ધ્વજ લગાવવામાં અને ધ્વજ ઉપર અંદર છે તે એક ગાંધીજીનો જે ચરખો કહી શકાય તે ચરખો છે તે ધ્વજની અંદર જોવા મળતો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ રાજકોટ યુવક કોંગ્રેસના તમામ નાના કાર્યકર્તાઓથી લઈને મોટા નેતાઓ સુધી સૌ કોઈ હાજર હતા અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાનોને જે કાર્યકર્તાઓને જે નેતાઓ છે તે પણ આજે અહીં આવ્યા હતા અને ખાસ કરીને થોડા સમય બાદ એટલે કે 10:30-11 વાગ્યાના અરસાની અંદર રાજ્યના મુખ્યમંત્રી કે જેઓ રાજકોટના વતની છે તેઓ પણ રાજકોટ આવશે અને દાદાના જે અંતિમ દર્શન છે તે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાન દ્વારા અને મુખ્યમંત્રી દ્વારા પણ ટ્વીટ કરીને દુઃખ છે તે ટ્વીટ મારફત છે તે પ્રગટ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને કહી શકાય કે આજે જ્યારે હવે થોડી ક્ષણ બાદ છે તે અંતિમ યાત્રા દાદાની નીકળવાની છે ત્યારે અત્યારે કહી શકાય કે જે રીતે નવગણની સલામી આપવાની છે આ નવગણની સલામી આપ્યા બાદ ચાંદીના રથમાં દાદા બિરાજશે અને ત્યારબાદ રાજકોટની જનતાને દાદા ખુદ છે તે દર્શન આપશે અને ત્યારબાદ રામનાથ પરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જી જી, આભાર રક્ષિત માહિતી આપવા બદલ. તો મનોહરસિંહજી જાડેજાનું નિધન થયું છે અને છેલ્લા 3 વર્ષથી તેઓ અલ્ઝાઇમરની બીમારીથી પીડાતા હતા અને કોંગ્રેસમાંથી તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા.